હવે આજથી વિવિધ સ્તરે ઘણા મોટા ફેરફાર ભારતમાં આવી રહ્યા છે. કોરોના કાળમાં હવે લોકોના જીવનમાં આ બીજો મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. બેન્કિંગ સેક્ટરના નિયમો, પેમેન્ટની પદ્ધતિ, પૈસાની લેવડ દેવડ, સોશિયલ મીડિયાના નિયમો, ઇન્કમટેક્સના નિયમો અને છેક રાંધણ ગેસને આવરી લઈને ઘણા બધા બદલાવ આથી થવા જઈ રહ્યા છે. જો આજથી તમારા ખિસ્સા પર શું પડશે અસર? એક તરફ વધતા પેટ્રોલના ભાવ, વધતી મોંઘવારી, બીજી બાજુ વધતી બેરોજગારી, જે મુદ્દે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ રહ્યું છે, ત્યારે 1 જૂનથી હજુ પણ આ ભારણ વધી શકે તેમ છે. કેમ કે કેટલાક ફેરફાર થવા જઈ રહ્યા છે. ઇન્કમટેક્સ સંબંધિત કામમાં થશે બદલાવ. જો તમે ઇન્કમટેક્સ ઈ ફાઇલિંગની તૈયારી કરી રહ્યા છો તો આ માહિતી પર ધ્યાન આપો. આવકવેરા વિભાગે કહ્યું છે કે 1 જૂન 2021થી 6 જૂન 2021 સુધી આવકવેરા વિભાગની ઈ ફાઇલિંગ સેવા કામ કરશે નહીં. આવકવેરા કરદાતાઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને નવું ઇન્કમટેક્સ ઈ ફાઇલિંગ પોર્ટલ શરૂ થવા જઈ રહ્યું છે. આ પોર્ટલ પાછલી વેબસાઇટથી સંપૂર્ણપણે અલગ રહેશે, જેમાં નવી ઘણી સુવિધા હશે જે પહેલાં નહોતી. આ નવું પોર્ટલ 7 જૂને એક નવા ઇન્ટરફેસ સાથે લોન્ચ કરાશે. બદલાશે પેમેન્ટની પદ્ધતિ. બેંક ઓફ બરોડા 1 જૂન 2021થી ગ્રાહકો માટે ચેકથી ચૂકવણીની પદ્ધતિ બદલવા જઈ રહી છે. ગ્રાહકોને છેતરપિંડીનો શિકાર બનતા અટકાવવા બેંકે પોઝિટિવ પે કન્ફર્મેશન ફરજિયાત કર્યું છે. BOBના અધિકારીનું કહેવું છે કે ગ્રાહકો જ્યારે 2 લાખ કે તેથી વધુ રૂપિયાના બેંક ચેક આપે છે ત્યારે આ સિસ્ટમ અંતર્ગત ચેકની વિગતોને ફરીથી ચકાસવામાં આવશે. રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર. 1 જૂનથી LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવાનું પણ શક્ય છે. ઓઇલ કંપનીઓ સામાન્યપણે દર મહિને નવા LPG સિલિન્ડરના ભાવ ઇસ્યુ કરતી હોય છે. કેટલીક વાર મહિનામાં 2 વખત પણ ફેરફાર જોવા મળ્યા છે. જરૂરી નથી કે નવી કિંમતો 1 જૂને જાહેર થાય. નાની બચત યોજનાઓના વ્યાજદરમાં ફેરફાર. PPF, NSE, KBP અને સુકન્યા સમૃદ્ધિ જેવી નાની બચત યોજનાઓના વ્યાજદરમાં પણ ફેરફાર થવાના છે. સરકાર દર 3 મહિને નાની બચત યોજનાઓ પર નવા વ્યાજદર જાહેર કરતી હોય છે. કેટલીકવાર જૂના વ્યાજદરમાં સુધારો પણ થતો હોય છે. નાણાકીય વર્ષ 2020-21ના અંતિમ ક્વાર્ટરના અંતે નવા વ્યાજદર ઘટાડવામાં આવ્યા હતા, જે 24 કલાકની અંદર પાછા ખેંચી લેવાયા હતા. વિમાનયાત્રા થશે મોંઘી. DGCA દ્વારા દેશમાં ગત વર્ષે ઓછામાં ઓછું ભાડું હતું તેને લિમિટ હટાવી દેવાઈ છે. હવાઈ યાત્રાના ભાડામાં અલગ અલગ રૂટ પ્રમાણે 13-16% ભાવ વધારી દેવાયા છે. 40 મિનિટની યાત્રાની કિંમત 2300થી વધારીને 2600 કરાઈ છે, તો 40 થી 60 મિનિટ 2900ની જગ્યાએ ₹3300 કિંમત કરી નખાઈ છે. PF ખાતાને આધાર સાથે જોડવું જરૂરી. આવતીકાલથી તમારા PF ખાતા સાથે તમારું આધાર કાર્ડ લિંક નથી તો UNS આધાર વેરીફાઈડ કરી દેજો, નહીં તો તેનું ઇલેક્ટ્રોનિક ચરણ કે રિટર્ન નહીં ભરી શકાય. YouTubeથી થતી આવક પર ટેક્સ. મહત્વપૂર્ણ છે કે અનેક લોકો YouTubeથી વિડીયો બનાવી રૂપિયા કમાઈ રહ્યા છે, પરંતુ હવે તેના પર ટેક્સ પોલિસી અમલમાં આવશે, જેમને 24% ટેક્સ આપવો પડશે. કન્ટેન્ટ ક્રિએટર્સને નવા નિયમ અંતર્ગત 31 મે પહેલાં ખુલાસો કરવો પડશે. બદલાઈ જશે જીમેલના નિયમો. ગૂગલ 1 જૂનથી મોટા ફેરફાર કરશે. હવે તમે 1 જૂન પછી ગૂગલ ફોટોઝ પર અમર્યાદિત ફોટો અપલોડ નહીં કરી શકો. ગૂગલ દરેક જીમેલ યુઝરને 15 GBની સ્પેસ આપશે. આ જગ્યામાં જીમેલ, ઇમેલ્સ તેમજ તમારા ફોટોગ્રાફ અને ગૂગલ ડ્રાઈવ સામેલ છે, જ્યાં તમે બેકઅપ લઈ શકો છો. જો તમે 15 GBથી વધુ જગ્યાનો ઉપયોગ કરવા માંગતા હો તો તમારે તેના માટે પૈસા ચૂકવવા પડશે. આ તમામ પ્રકારના નવા નિયમો અમલમાં આવશે. ब्यूरो रिपोर्ट, TV9.